पश्चिम बंगाल सहित देश अलग अलग राज्यों में एटीएम ब्लेक बॉक्स एटेक थकी एटीएम सेंटर ने हेक कर लाखों रूपया उसेड़ी लेना टोड़कीना बेने सूरत एसओजी टीमें कोलकाता क्राइम ब्रांच ने साथ राखी गोपीपुरा झड़पी पड़ा था। स्पेशल ऑपरेशन ग्रुप एटले के एसओजी टीम पेट्रोलिंग में थी त्यारे कोलकाता क्राइम ब्रांच पोलिस साथे मड़ी एक ऑपरेशन पार पाड्यु हतु जेमा मूळ पश्चिम बंगाल ना बे इसमो के जेओ एटीएम ब्लेक बॉक्स अटेक थकी बैंकोना एटीएम माथी लाखों रूपया उपाड़ी रह्या होय अने आ आरोपीओ सूरत में होवानी माहिती मळता कोलकाता क्राइम ब्रांच सूरत आवी हती त्यारे एसओजी ना इम्तियाज फकरू मोहम्मद अने मुनाफ गुलाम रसूल नाओने बातमीना आधारे एटीएम फ्रॉड में संडोवायेला न्यू दिल्ली ना नवीन लालचंद गुप्ता अने तेना साथीदार एवा मनोज कुमार राजपाल गुप्ता ने गोपीपुरा सुभाष चौक पासे थी झड़पी पड़ा था। झड़पायेला आरोपियों ने पूछपरछ करता तेओए पश्चिम बंगाल ना अलग अलग शहरों में एटीएम फ्रॉड करयानी कबूलात करी हती अने 25 लाख रुपया उपाड़ी लीधा था। વધુમાં આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ મોડસ ઓપરેન્ડી બતાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે એટીએમ મશીનને બેંક સર્વર સાથે જોડાણ કરતા કેબલમાં વચ્ચે એટીએમ બ્લેક બોક્સ જોડી દેવાય છે જેના કારણે એટીએમ મશીનમાં થયેલ ટ્રાન્ઝેક્શનની માહિતી બેંક સર્વર સુધી પહોંચતી નથી અને એટીએમ મશીન દ્વારા સર્વરને મોકલવામાં આવતી માહિતી બ્લેક બોક્સ સુધી જ પહોંચે છે અને બ્લેક બોક્સમાં રહેલ સોફ્ટવેરના કારણે બ્લેક બોક્સ જ બેંકના સર્વરની જેમ કામ કરવા લાગે છે અને એટીએમ મશીનને ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝ કરે છે। એટીએમ મશીન દ્વારા સર્વરને મોકલાતી માહિતી સર્વર સુધી ન પહોંચી શકવાના કારણે એટીએમ દ્વારા વિડ્રો થયેલ પૈસાના ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી બેંકમાં થતી જ નથી જેથી જે બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયા તે બેંક એકાઉન્ટમાંથી બેલેન્સ માઇનસ થતું નથી અને બેંકમાંથી વિડ્રો કરાયેલ મોટી રકમ આ ફ્રોડસ્ટરને મળે છે। આ એટીએમ બ્લેક બોક્સ ઉઝબેકિસ્તાન દેશથી મંગાવ્યું હોવાની પણ કબૂલાત કરી હતી। હાલ તો આરોપીઓનો કબજો કોલકાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેળવી કોર્ટમાં રજૂ કરી કોલકાતા રવાના થઈ છે। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ સુરત।